અગર વાત કરી રાજકોટની તો રાજકોટના સેશન કોર્ટમાં બબાલ થઈ છે. આપને જણાવી દઈએ, રાજકોટથી માહિતી સામે આવી રહી છે, રાજકોટના સેશન કોર્ટમાં માથાકૂટના દ્રશ્યો સામે આવ્યા. પોલીસ અને એડવોકેટ વચ્ચે બબાલ થઈ છે. રાજકોટની આ ઘટના, વકીલોના ટોળા એકત્રિત થયા છે. હાલ તમામ વકીલો સેશન કોર્ટમાં એકત્રિત થયા છે. આપને જણાવી દઈએ કે વકીલ અને પોલીસો વચ્ચેનો આ વિવાદ છે. પોલીસ અને એડવોકેટ વચ્ચે માથાકૂટ થતા વિવાદ વધી ગયો છે. રાજકોટની આ ઘટના છે. રાજકોટના સેશન કોર્ટમાં માથાકૂટના દ્રશ્યો સામે આવ્યા છે અને તે પણ જે બબાલ થઈ હતી, પોલીસ અને એડવોકેટ વચ્ચે આ બબાલ થઈ છે. વકીલોના ટોળા એકત્રિત થયા છે અને કયા કારણોસર આ બબાલ થઈ છે તે હજુ જાણવા નથી મળ્યું. આપ અમારા સંવાદદાતા મયુર સોની જોડાઈ ગયા છે. મયુર, જણાવશો કયા કારણોસર આ બબાલ થઈ છે, સમગ્ર વિગત જણાવશો આપ. ભૂમિ, એક આરોપીને ખાનગી કારની અંદર લઈને પોલીસ પાર્ટી ત્યાં કોર્ટની અંદર પહોંચી હતી. આજે કેસની સુનાવણી હતી અને આરોપીને જજની સમક્ષ હાજર કરવાનો હતો, પરંતુ આ દરમિયાન જ્યારે આરોપીને લઈને પોલીસ જે ખાનગી કારની અંદર આવી રહી છે ત્યારે મોટી બજાર પાસે જ વકીલની એક કાર સામેથી આવી હતી. બંનેની કાર સામસામે અથડાઈ હતી. કાર અથડાયા બાદ જ્યારે વકીલ દ્વારા આ પ્રકારે કાર ન ચલાવવાનું કહેવામાં આવ્યું ત્યારે અંદર રહેલા પોલીસના જે જવાનો છે તેની સાથે વકીલની જીભાજોડી થઈ હતી. પોલીસ કર્મચારીઓ જે આરોપીને લાવ્યા હતા તેમને ખ્યાલ હતો કે સામે વકીલ છે અને તેઓ ખાનગી કારની અંદર આરોપીને લાવી રહ્યા છે, છતાં પણ માથાકૂટ થઈ હતી. આ માથાકૂટ ઉગ્ર બોલાચાલી બાદ ઝઘડામાં પરિણામી હતી. હાલ સેશન કોર્ટની બહાર મોટી સંખ્યામાં વકીલો એકત્ર થયા છે, વિરોધ નોંધાવી રહ્યા છે. જે પ્રકારે પોલીસ દ્વારા વર્તન કરવામાં આવ્યું હતું, વકીલનું અપમાન કરવામાં આવ્યું હતું, વકીલો દ્વારા એવો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે પોલીસે અભદ્ર ભાષાની અંદર વકીલોની સાથે વાત કરી હતી અને કાર અકસ્માત છે તેના માટે પોલીસ જે આવી હતી તે જવાબદાર છે. હાલ સમગ્ર મામલે મામલો થાળે પાડવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા છે. પરંતુ સૌથી મોટી બાબત એ છે કે જ્યારે ખાનગી કારની અંદર આરોપીને લઈને પોલીસ ત્યાં આવી રહી છે, વકીલે કાર બહાર કાઢી રહ્યા છે. બંને જે વકીલ અને પોલીસ છે તે બંને જવાબદાર વ્યક્તિઓ છે, છતાં પણ આ પ્રકારે અકસ્માત થયો અને અકસ્માત બાદ જ્યારે સંયમ જાળવવાનો હોય છે, બંને પક્ષે એકબીજાની માફી માંગવાની હોય છે, તેના બદલે બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો અને હાલ ઝઘડાના કારણે કોર્ટનું જે વાતાવરણ છે તે અત્યારે તંગ બન્યું છે. બિલકુલ, આભાર માહિતી માટે.